આપના રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપતા સુરતમાં આપ દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વેચી ઉજવણી કરાઈ હતી. જો પૂરી રિપોર્ટ. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાની શરાબ કૌભાંડ મામલે ધરપકડ કરાયા બાદ 17 મહિને સુપ્રીમ કોર્ટ દ્વારા મનીષ સિસોદિયાને જામીન આપ્યા છે, જેને સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉજવણી કરાઈ હતી. અને સુરતના કતારગામ ખાતે આવેલા આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે બપોરે ઢોલ નગારા તથા ફટાકડા ફોડી મીઠાઈ વેચી આમ આદમી પાર્ટીએ ઉજવણી કરી હતી. આજ રોજ માનનીય સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા, દિલ્હીના ઉપમુખ્યમંત્રી, દિલ્હીના શિક્ષણ મંત્રી કે જેણે ભારતીય રાજનીતિમાં શિક્ષણ ક્ષેત્રની ક્રાંતિનું જે નવસર્જન કર્યું એવા માનનીય મનીષ સિસોદિયાજી 17 મહિનાના જેલવાસ બાદ આજે માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા એમને જામીન આપવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી સમગ્ર દેશની અંદર જ્યાં જ્યાં પણ આમ આદમી પાર્ટીની ટીમ છે ત્યાં હર્ષોલ્લાસ સાથે ન્યાયતંત્ર ઉપર મૂકેલા આ વિશ્વાસને ખરો ઉતરતો જોઈ આજ રોજ સૌ સાથીઓ ખુશી મનાવી રહ્યા છે. આમ આદમી પાર્ટીની સુરતની ટીમ માનનીય વિપક્ષ નેતા શ્રી પાયલબેન સાકરિયા, દંડક શ્રી રચનાબેન હિરપરા, ઉપનેતા શ્રી મહેશભાઈ અંજણ, આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો, આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, સંગઠનના તમામ સાથીઓ, તમામ કાર્યકર્તાઓની હાજરીમાં આજરોજ હર્ષોલ્લાસ સાથે ખુશી મનાવી આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ માનનીય સુપ્રીમ કોર્ટનો આભાર માને છે કે અમે ન્યાયતંત્ર ઉપર જે વિશ્વાસ મૂક્યો હતો એ વિશ્વાસ આજે ખરો વિતરો છે. ફરીવાર અમે ન્યાયતંત્ર ઉપર મૂકેલો અમારો ભરોસો આજે સિદ્ધ થયો છે. આમ આદમી પાર્ટી વતી સમગ્ર દેશની જનતાને અભિનંદન આપું છું કે તમામ બાળકો કે જે બાળકોએ શિક્ષણની અંદર સર્જાતી ક્રાંતિને જોઈ છે એ ક્રાંતિના પ્રણેતા મનીષ સિસોદિયાજીને આજરોજ જામીન મળ્યા છે અને એની ખુશાલીમાં અમે સૌ લોકોએ, સુરતની સમગ્ર ટીમે આજરોજ મીઠાઈ વેચી, ફટાકડા ફોડી, ઢોલ નગારા સાથે આ નિર્ણયને આવકાર્યો છે. તમામ દેશવાસીઓને હાર્દિક અભિનંદન.